my English mark 5th lesson here ane there che jovana che te joye to chalo apne joye mane pehla apne aavelo che this t h r s this l r ekena mate vapray che to ke pasani vastu darshan koi vastu che apne pase che te darshan mate apne keno upyog kari sakte che to ke this ena pachi that t h a t that એટલે પહેલું એકના માટે વપરાય તો કે દૂરની વસ્તુ દર્શાવવા માટે કોઈ વસ્તુ આપણાથી ખૂબ જ દૂર છે તો એને દર્શાવવા માટે આપણે ઇંગ્લિશમાં શું વાપરીએ છીએ તો કે ધેટ એના પછી હિયર h e r e હિયર એટલે આમ પાસેની વસ્તુ દર્શાવવા અને દિશની સાથે વપરાય છે કોઈ વસ્તુ છે એ આપણી પાસે છે તો એના માટે આપણે દિશ ઉપયોગ કરીએ છીએ તો એની જોડે જોડે આપણે શું યુઝ કરી શકીએ એની હારે તો કે હિયર એના પછી ધેટ T H E R E there એટલે ત્યાં દૂરની વસ્તુ દર્શાવે અને ધેટની સાથે વપરાય છે બરાબર છે આપણે કોઈ દૂરની વસ્તુ છે એ દર્શાવો તો આપણે શું વાપરીએ તો કે ધેટ ધેટની સાથે સાથે આપણે ધેરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એને પછી IT IT એટલે કે નિર્જીવ ચીજ જો પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે કોઈ નિર્જીવ વસ્તુ છે પ્રાણી છે પશુ છે કોઈ રૂખ છે તેના માટે આપણે શું યુઝ કરીએ તો કે IT વપરાય છે तो चलो अपने बुक में एक बार रिविजन करिए टी एच आई एस दिस एटले आ पासेनी वस्तु दर्शावा दिसनो उपयोग શું થાય તો કે પાસે કોઈ વસ્તુ હોય એના એને દર્શાવવા માટે છે દિસનો ઉપયોગ થાય છે એના પછી ટી એચ એ ટી ધેટ એટલે પેલું એનો શું ઉપયોગ તો કે દૂરની વસ્તુ દર્શાવવા કોઈ વસ્તુ આપણાથી દૂર છે આપણે જોયું તો તે દર્શાવવા માટે આપણે શું વાપરીએ ધેટ એના પછી એચ ઈ આર ઈ હિયર એટલે અહીં પાસેની વસ્તુ દર્શાવવા દિશની સાથે વપરાય છે બરાબર કોઈ વસ્તુ પાસે છે તો એને આપણે દર્શાવી હોય તો દિશની સાથે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ હિયરનો એના પછી ટી એચ ઈ આર ઈ ધેર એટલે ત્યાં દૂરની વસ્તુ દર્શાવે અને ધેટની સાથે વપરાય છે આપણે જોયું હતું કે ધેટની આપણે ધેટનો ઉપયોગ ક્યાં કરીએ તો કે દૂરની વસ્તુ દર્શાવવા માટે કરીએ છીએ તો ધેટનો ઉપયોગ તો ધેરનો ઉપયોગ છે ધેટની સાથે પણ આપણે કરીએ છીએ એના પછી આઈ ટી ઈટ તે ઈટ એટલે તે નિર્જીવ ચીજો પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે ઈટનો ઉપયોગ ક્યાં થાય છે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય પ્રાણી હોય કે પક્ષીઓ હોય એના માટે આપણે છે કેનો ઉપયોગ કરીએ છીએ તો કે ઈટનો ઉપયોગ કરીએ છીએ હવે એના ઉપરથી આપણને થોડાક નીચે છે ઉદાહરણ આપેલા છે તો એ જોઈએ અહીંયા આપણને એક ઝાડનું પિક્ચર આપેલું છે તો અહીંયા આપણે એના ઉપરથી વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ અ ટ્રી ઈટ ઇટ ઇઝ હિયર અહીંયા ધીસ ઇઝ અ ટ્રી એટલે કે આ એક ટ્રી છે ઇટ ઇઝ હિયર એટલે કે એ અહીં છે એના પછી અહીંયા એક બાળક છે અને શું કરે છે તો કે પતંગ ઉડાડે છે તો શું છે ધેટ ઇઝ અ કાઇટ કેમ કે પતંગ છે કેમ ને દૂર છે બાળકથી એટલે શું વાપર્યું આપણે ધેટ તો કે ધેટ ઇઝ અ કાઇટ તો કે અને ધેટની હારે આપણે શું યુઝ કરવાનું તો કે ધેર ઇટ ઇઝ ધેર એટલે કે એ ત્યાં છે પછી અહીંયા આપણને પિક્ચર આપેલું છે એમાં શું છે તો કે સમુદ્રમાં છે એક શિપ છે એ છે તરે છે બરાબર તો એ બધાથી આપણાથી દૂર છે તો શું છે ધેટ ઇઝ અ શિપ હવે ધેટ આવ્યું તો ધેટની હારે શું કરવાનું આપણે ઉપયોગ કરીએ છીએ તો કે ધેર નો તો કે ઇટ ઇઝ ધેર એના પછી અહીંયા આપણને મોરનું ચિત્ર આપેલું છે તો મોર છે એ અહીંયા નજીક છે બરાબર એવું દર્શાવેલું છે તો એના ઉપરથી વાક્ય છે ધીસ ઇઝ અ પીકોક અને ધીસ આવ્યું એટલે એની સાથે આપણે શું વાપરવાનું તો કે હિયર તો કે ઇટ ઇઝ હિયર